તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભા ચૂંટણી 2024 માટે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રક ભર્યું. ઉમેદવારી પત્ર ભરવા માટે અમિત શાહ ગાંધીનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર. ઉમેદવારી નોંધાવ્યા બાદ અમિત શાહે કહ્યું કે મેં ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે અને ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરવા મારા માટે ગર્વની વાત છે. આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનાવવાની છે. મોદીજીએ દેશને સુરક્ષિત કર્યો છે અને 2047 સુધીમાં ભારતનો વિકાસ થશે. લોકસભા કે લીએ મેરા નામાંકન ગાંધીનગર સીટ સે ભરા હૈ. મેરે લીએ એક બડા ગૌરવ કા વિષય હૈ કે જીસ સીટ પર સે इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने, पर जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी